નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 7 વિષય ગણિત. આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે શીખીશું. તો તમે ધોરણ 6ની અંદર પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશે શીખી ગયા છો. પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. ઉદાહરણ તરીકે 5 + 5 + 5 બરાબર 3 × 5. અહીંયા 5 છે એ સરવાળામાં છે અને 3 વખત છે એટલે 3 × 5 = 15. તો શું આ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારને પણ દર્શાવી શકીએ? જોઈએ. −5 + −5 + −5. તો −5 + −5 એટલે −10. −10 + −5 = −15. તો જવાબ આવશે −15. એટલે કે અહીંયા −5 સરવાળામાં 3 વખત છે એટલે −5 × 3 = −15. હવે ખૂબ મોટી સંખ્યાઓ હોય ત્યારે આપણે આ રીતે સરવાળા સ્વરૂપે જવાબ મેળવી અને ગુણાકાર કરી શકીએ નહીં. દરેક વખતે સંખ્યારેખાની મદદથી પણ ગુણાકાર કરી શકીએ નહીં. તો માટે આપણે સંખ્યારેખાની મદદ વગર ગુણાકાર કેવી રીતે કરવા એના વિશે હવે શીખીએ. તો સૌથી પહેલાં ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. તો આ માટે સૌથી પહેલાં આપણે જે નિશાનીઓના નિયમો અગાઉ શીખ્યા છીએ એનું પુનરાવર્તન કરી લઈએ. ++±+±±. હવે ગુણાકાર કરતી વખતે આપણે સૌથી પહેલાં નિશાનીઓને અવગણી અને સંખ્યાઓનો ગુણાકાર કરવાનો રહેશે. ત્યારબાદ આપણા આ નિયમો મુજબ જવાબને નિશાની આપવાની રહેશે. પહેલું ઉદાહરણ છે 4 × −8. 4 ધન સંખ્યા છે જ્યારે −8 છે એ એક ઋણ સંખ્યા છે અને બંનેનો ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં નિશાનીઓને અવગણી અને ગુણાકાર કરીએ. 4 × 8. 4 × 8 એટલે 32. હવે આપણા આ નિયમો મુજબ જવાબને નિશાની આપવાની છે. 4 ની આગળ + ની નિશાની, 8 ની આગળ - ની નિશાની એટલે +−. તો જવાબ 32 છે એની આગળ −ની નિશાની આવશે એટલે જવાબ મળશે −32. 3 × −7. તો સૌથી પહેલાં 3 × 7 = 21. 3 + 7 - એટલે +−. તો જવાબને −ની નિશાની આપવાની રહેશે એટલે જવાબ મળશે −21. ત્યાર પછી −5 × 6. 5 × 6 = 30. −+−, એટલે જવાબ આવશે −30. ત્યાર પછી −2 × 9. 2 × 9 = 18. −+−, એટલે જવાબ આવશે −18. 5મી ખાલી જગ્યા 10 × −43. 10 × 43 = 430. અને +−−, એટલે 430 ની આગળ −ની નિશાની આવશે જવાબ મળશે −430. તો જ્યારે આપણે એક ધન અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે મળતો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે અહીંયા બીજું એક ઉદાહરણ લીધેલું છે 5 × −4 અને બીજી બાજુ −5 × 4. એટલે સંખ્યાઓ 5 અને 4 જ છે પણ અહીંયા −ની નિશાની 4 ની આગળ છે જ્યારે અહીંયા −ની નિશાની 5 ની આગળ છે. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરતાં મળતા જવાબો જોઈએ. 5 × −4. 5 × 4 = 20. અને +−, એટલે જવાબ આવશે −20. −5 × 4. 5 × 4 = 20. અને −+−, એટલે જવાબ આવશે −20. તો અહીંયા મળતા બંને જવાબો સમાન છે. આ ઉપરાંત હજી આપણે આ −ની નિશાની છે એને કૌંસની બહાર લખીએ એટલે કે માઇનસ, ત્યાર પછી કૌંસની અંદર 5, એને
चार आ रीते अनुसादुरूप आपी शकाय तो जवाब मळशे माइनस बार कौंसनी बार छे एमना एम पांच गुणिया चार बराबर वीस तो जवाब मळशे माइनस वीस तो आपणे जोई शकीए छीए कि त्रणे वखते जे जवाब मळे छे ए समान छे अहींया माइनस वीस जवाब मळे छे तो आ उपरथी कही शकाय के कोई पण बे धन पूर्णांको ए अने बी माटे ए गुणिया माइनस बी बराबर माइनस ए गुणिया बी बराबर माइनस कौंसमां ए गुणिया बी त्यार पछी बे ऋण पूर्णांकोनो गुणाकार तो माइनस त्रण गुणिया त्रण बराबर माइनस नौ त्रण गुणिया त्रण बराबर नौ अने माइनस प्लस माइनस अथवा सरवाळानुं पुनरावर्तन करीने पण आपणे आ जवाब मेळवी शकीए माइनस त्रण वत्ता माइनस त्रण वत्ता माइनस त्रण बराबर माइनस नौ त्यार पछी अहीं एक आपणे पेटर्न लीधेली छे एटले त्रण त्रणमांथी एक बात करीए एटले बे तो माइनस त्रण गुणिया बे बराबर माइनस छ त्रण दू छ अने माइनस प्लस माइनस અહીંયા કૌંસમાં જોઈ શકો છો માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ એટલે જે ઉપરનો જવાબ છે માઇનસ નવ એમાંથી માઇનસ ત્રણ બાદ કરીએ ત્યારે ત્યાર પછીનો જવાબ એટલે કે માઇનસ છ મળે છે તો આ પહેલાં સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં જઈએ ત્યારે માઇનસ ત્રણ બાદ થાય છે માઇનસ ત્રણ ગુણ્યા એક બરાબર માઇનસ ત્રણ તો આગળ જે જવાબ મળેલો માઇનસ છ એમાંથી આપણે માઇનસ ત્રણને બાદ કરી દઈએ છીએ એટલે માઇનસ છ ઓછા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ ત્રણ હવે માઇનસ છ વત્તા ત્રણ કરીએ માઇનસ પ્લસ માઇનસ છમાંથી ત્રણ જાય તો ત્રણ અહીંયા છ મોટા છે એની આગળ માઇનસની નિશાની એટલે જવાબને માઇનસની નિશાની તો જવાબ મળશે માઇનસ ત્રણ હવે માઇનસ ત્રણ ગુણ્યા ઝીરો કરવું છે તો આપણે આગળના સ્ટેપમાં જે જવાબ મળેલો માઇનસ ત્રણ એમાંથી પાછા માઇનસ ત્રણને બાદ કરી દઈએ છીએ તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ ત્રણ બરાબર માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા પ્લસની નિશાની અને ત્યાર પછી ત્રણ માઇનસ ત્રણ વત્તા ત્રણ બરાબર ઝીરો એટલે જવાબ મળ્યો ઝીરો હવે આપણે અહીંયા માઇનસ ત્રણ ગુણ્યા ઝીરોમાંથી એક છે તો માઇનસ એક એટલે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક કરવું છે તો એના માટે આગળ જે જવાબ મળેલો ઝીરો એમાંથી માઇનસ ત્રણને બાદ કરશું માઇનસ ત્રણ માઇનસ કૌંસમાં માઇનસ ત્રણ બરાબર માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ સોરી અહીંયા ઝીરો આવશે ઝીરો માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર ત્રણ તો જવાબ આવશે ત્રણ હવે આપણે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે કરવું છે તો અગાઉ જે જવાબ મળે છે ત્રણ એમાંથી માઇનસ ત્રણને બાદ કરશું ત્રણ માઇનસ માઇનસ ત્રણ બરાબર ત્રણ માઇનસ માઇનસ પ્લસ અને ત્રણ ત્રણ વત્તા ત્રણ બરાબર છ તો જવાબ આવશે છ હવે આ પેટર્ન ઉપરથી આપણે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવી રીતે કરવો એ જોઈ શકીએ અહીંયા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે કરીએ ત્યારે મળતો જવાબ એ ત્રણ ગુણ્યા બે કરીએ એના બરાબર જ મળે છે એટલે ત્રણ ગુણ્યા બે બરાબર છ અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ મળશે પ્લસ છ તો અગાઉ જે રીતે આપણે ગુણાકાર કરેલો છે એ જ રીતે આપણે અહીંયા પણ ગુણાકાર કરી શકીએ ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ છે માઇનસ ચાર ગુણ્યા માઇનસ પાંચ તો સૌથી પહેલાં ઋણ નિશાની અવગણી અને બંને સંખ્યાનો ગુણાકાર કરો ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ અને નિશાનીઓના નિયમ મુજબ જવાબને નિશાની આપીએ એટલે માઇનસ માઇનસ પ્લસ તો જવાબ આવશે પ્લસ વીસ બીજું ઉદાહરણ છે માઇનસ સાત ગુણ્યા માઇનસ બે નિશાની અવગણી અને પહેલાં ગુણાકાર કરીએ સાત ગુણ્યા બે બરાબર ચૌદ અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ ચૌદ
ત્રીજું ઉદાહરણ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ચાર, ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર, અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ બાર. તો કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એ ધન પૂર્ણાંક સંખ્યા થાય છે. હવે બીજા બે ઉદાહરણ લઈએ. માઇનસ દસ ગુણ્યા માઇનસ બાર, દસ ગુણ્યા બાર બરાબર એકસો વીસ, અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ એકસો વીસ. બીજું છે દસ ગુણ્યા બાર બરાબર એકસો વીસ. તો અહીંયા દસ અને બાર બંને સંખ્યાઓ છે. અહીંયા પહેલાં ઉદાહરણમાં એ બંને ઋણ છે, જ્યારે બીજા ઉદાહરણમાં એ બંને ધન છે, પણ મળતા જવાબો બંને વખતે સમાન મળે છે. આથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે માઇનસ એ ગુણ્યા માઇનસ બી બરાબર એ ગુણ્યા બી થશે. હવે ત્રણ કે તેથી વધુ પૂર્ણાંકોનો ગુણાકાર કેવી રીતે કરવો એના વિશે શીખ્યું. તો આપણે જે રીતે નિશાનીઓને અવગણી અને ગુણાકાર કરીએ છીએ એ જ રીતે પહેલાં ગુણાકાર કરીશું અને પછી એને નિશાનીઓના નિયમો મુજબ જવાબને નિશાની આપીશું. પહેલું છે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ, ચાર ગુણ્યા ત્રણ એટલે બાર, અને માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ બાર. બીજું ઉદાહરણ છે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે. તો સૌથી પહેલાં નિશાનીઓને અવગણી અને ગુણાકાર કરીએ. ચાર ગુણ્યા ત્રણ એટલે બાર, અને એને ગુણ્યા બે, બાર ગુણ્યા બે બરાબર ચોવીસ. હવે જવાબને નિશાની કઈ આપે એના માટે માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંનેનો ગુણાકાર છે એ પ્લસ મળે. પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ ચોવીસ. ત્યાર પછી ત્રીજું માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ. તો પાંચ ગુણ્યા બે દસ, દસ ગુણ્યા બે વીસ, વીસ ગુણ્યા ત્રણ એટલે સાઠ. હવે નિશાની માટે માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંનેનો ગુણાકાર છે એ પ્લસ મળશે. માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંનેનો ગુણાકાર પણ પ્લસ મળશે, અને પ્લસ 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 એટલે જવાબ છે એ આપણને ધન પૂર્ણાંક સંખ્યા મળશે. તો આ ત્રણ ઉદાહરણ પરથી આપણે નક્કી કરી શકીએ કે જ્યારે ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળશે. પહેલાં ઉદાહરણમાં ઋણ પૂર્ણાંકોની સંખ્યા બે છે તો જવાબ ધન પૂર્ણાંક મળશે. ત્રીજી ખાલી જગ્યા છે, ત્રીજો ઉદાહરણ, એની અંદર ઋણ પૂર્ણાંકોની સંખ્યા ચાર છે જે બેકી સંખ્યા છે, માટે મળતો જવાબ ધન પૂર્ણાંક સંખ્યા છે. ઋણ પૂર્ણાંકોની સંખ્યા એકી હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે. અહીંયા બીજા ઉદાહરણમાં ઋણ પૂર્ણાંકોની સંખ્યા ત્રણ છે તો ત્રણેયનો ગુણાકાર કરી અને મળતો જવાબ છે એ પણ એક ઋણ પૂર્ણાંક સંખ્યા મળશે.